પણ છોકરો એક જ વાત કહે, મને એક વાર આપો. મૂળજી આસારામની કંપની બાપુ ભાવનગરમાં આવતી હતી ને, ત્યારે કંપની બંધ રાખવામાં આવી. શું કામ? માણા સાધુ થઈ જતા, અડધી રાતે વેરાગ ફાટી નીકળતો. ખરેખર એ જી સમજી, એ સમજીને મારે સમરથ થાવો રે, હરિના ભજનને માટે હે માળે હે ન જાઉ. વિજયગીરી બાપુ ક્યાં? કૈલાસમાં ગયા છે. કૈલાસ અહીંયા ઉતાર્યો ભાઈ. સમજી, એ સમજીને મારે સમરથ થાવો રે, હરિના ભજનને માટે હે માળે હે ન જાઉં. તો શું કરવું? હે માળે ન જાઉં હૈડો, હે માળો બનાવું રે, હરિના ભજનને માટે હે માળે હે ન જાઉં, હે માળે ન જાઉં હૈડો, હે માળો બનાવું. અને બાપુ તમે બધા છો ને, વિજયગીરી બાપુ છો, તમે છો, બજરંગદાસ બાપુ છો, શામળા બાપા છે, એ અમારી ઓળખાણ છો. હા, અમે બહાર જઈ ક્યાં રહ્યો એટલે તરત કંઈક બગડાણા બાપુની પાસે, એટલે તરત ઓળખી જાય. ઠીક, બરોબર છે. બીજું કાંઈ સર્ટિફિકેટ? તમે અમારી ઓળખાણ છો, અમે તમે અમારી આવડતા છો સાહેબ. હા, અને પોતાનો હોય એ જ બાપુ કાયમ આવે. અમરનાથની યાત્રા કરવા માણસો ગયા ને અમરનાથમાં હલવાણા, પછી માનતા બધી અહીં નીકળી હતી. બોલો, ખરે કરો બજરંગદાસ બાપાની માનતા કરી, વિજય બાપુને શ્રીફળ વધેર્યા. બોલો, શામળા બાપાને યાદ કર્યા, કોટડાવાળા માને માનતા કરીને અમરનાથ પડકે જતા. સરદાર ડગી ગયા, પરદેશી મારી નાખે એની કરતા આપણા દેશી હારા છે બજારા. આની અરે કઈ આપણે લેવા દેવા, લેવા દેવા નહીં ભાઈ. પણ સમજી, એ સમજીને મારે સમરથ થાવું રે. આ સાધુતાની વાત છે ને, સમજવાની વાત છે. આમાં ઝોંટા ન મરાય. હા, આમાં સમજી સમજીને મારે સમરથ થાવું. બાપુ દોરાની ગૂંસ પડી હોય ને તેમાં ઝોંટો ન મરાય. ઝોંટો મારો તો આખી જિંદગી જાય તો ન નીકળે. બોલો, પણ અમે ધીરે 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 ધ્યાન કરીને ભીખવું પડે. એમ સાધુતા એવી છે, સમજી સમજી અને મારે સમરથ થાવ. એટલે મૂળજી આસારામની કંપની ભાવનગરમાં ના, ઓલા મહારાજા સાહેબે ના પડી કે ભાઈ તમે આ ખેલ બંધ કરો તમારો. એમાં મૂળજી આસારામની ભરતરીનો પાઠ ભજ્યો સાહેબ એવું, અને બે જણાને રાતે 12 વાગે વેરાગ ફાટી નીકળ્યો. બોલો, કોલેરાનો રોગ ફાટી નીકળ્યો, એમ ફાટી નીકળ્યો અડધી રાતે. ઓલાને કીધું કે સંસારમાં કાંઈ છે નહીં, કે એ તો હું કીધું ન કહેતો હતો. લે બોલો, તરત જ કે તો હું કરું, ઘાયલ હવે સાધુ થઈ જઈ. હે, એ કે હાલ તો ઘાયલ તરત ઉપડ્યા. અને ભગવાન રંગાવીને સાહેબ ઘેરે જઈને કીધું કે આમાં બધું પહેલેથી છેલ્લે બધું કરવું. ભરતરી ગયા હતા ને ભિક્ષા લેવા, આને જાવું તો પડે એમ, આ પહેલેથી છેલ્લે બધું બધું પાકું કરવું એમ. એટલે ઘેરે ગયા. ઘેરે જઈને એની ઘરવાળીને કીધું, હાલે. એટલે કે શું થયું? હા, તમને એને તો બસારે ને, એને એમ કે આ હું કોઈ દી ની ના. હાલે, અરે પણ છે શું? એ કે મારે સાધુ થઈ જવું. અરે કે તમે સાધુ તો? બિચારી બાય રોવા માંડી કે પણ મારું શું થાય? એ કે તને રામ ના રખો પા. પછી બાય થી ન રહેવાનું. એ કાટીગીરી તરવા લઈને તો તું આવ્યો હતો, રામ આવ્યો હતો હળેલ ના. પછી તને જે કહેવાનું તો બધું કીધું. આ બાપુ બેઠા એટલે પછી તો આપણે તો મર્યાદામાં બોલવું પડે. પણ પછી તો એ બાય કીધું કે ભાઈ મને તું વહેલા જગાડજે બાપુ, મને કે વહેલા જગાડજે, હવે સાધુ થવું જગાડજે. આ કઠણાઈ તો જબો તમે. એટલે બાઈને કે વહેલા જગાડજે. પછી બાઈએ કીધું કે તુલસીને કેરે હું ભેખ મૂકીને આવ્યો છું, વહેલા તું મને જગાડજે. એ કે ભલે, બીજું તો હું ન કરા, મરી ગયો કે મારશે બાજશે. એટલે વહેલા 5 વાગે કીધું કે ઊભા થાવ તમારે, એને જાવું ગિરનાર. આ રાજકીય માણસને ગાંધીનગર જવું પડે, એમ સંતોને ત્યાં સાધુ થવું એટલે ગિરનાર જવું, એનું કેન્દ્ર ગણાય ને, ત્યાં જવું પડે બધાને. એટલે વહેલી જૂનાગઢની બસ પકડવી. એટલે કીધું મને જગાડજે. ઓલી બાએ 5 વાગે કીધું જાગો તો તરત હાલે. બરાબર કે હવે પાછો વળશે નહીં. બાએ નક્કી કરી લીધું કે આ મારો બાપ આવે તો પાછો નહીં વળે આ, અને લાગી ગઈ બરાબર. પછી તો એણે કીધું કે કાંઈ વાંધો નહીં, પણ તમે જાશો ખાહો આ મામનું શું કરશો પાઠનું?
પાઠ બાપુ અહીંયા ભલે મફત પ્રોગ્રામ કરે પણ અમેરિકામાં કરીએ આફ્રિકામાં કરીએ પાઠ તો ન સમજે, આ સમજે બધા પાઠ શું કહેવાય, હગા પર આમ બધું સમજે પાઠ શું કહેવાય. એટલે પાઠનું આ મમ્મમનું શું કરશો, એ કે ભીખ માગી, એ કે એક ઘરે જાઓ ભીખ માગો, ન્યા નહીં આપે તો બીજે ઘરે જાય, કે બીજે ઘરે નહીં આપે તો ત્રીજે ઘરે જાય, ત્રીજે ઘરે જાઓ નહીં આપે તો ચોથે ઘરે જાય. પછી બાએ કીધું સાધુ થઈને ઘરે ઘરના બટકા ભીખ માગો, ઘરને પીડ્યો પીડ્યો એક ઘરનું ખાની મીર્યો રે ને, હું તને વાંધો છે. પણ તોય ન માન્યો અને બે નીકળ્યા બાપુ ભીખ પહેરીને, ફાટી નીકળ્યો તો મારો કહેવાનો અર્થ એટલે વેરાગ ફાટી નીકળ્યો, વેરાગ ફાટી ન નીકળવો, આમાં સમજી સમજીને મારે સમરથ થવું. અને બરોબર ચિત્ત લાવ્યો ને બાપુ ગાડી બેઠા ભાવનગરથી, ચિત્ત લાવ્યો ને ત્યાં હવાર પીડ્યો ને ત્યાં એને કીધું કે ભાઈ હું મને મારો ચકુડિયો બહુ યાદ આવ્યો, તો કે મને મારો ગુગુડિયો યાદ આવ્યો, લ્યો બોલો વેરાગ પૂર્યો હતો ચિત્તલનું સ્ટેશન આવ્યું હતા. પછી કે હવે શું કરો, હાલ પાસા વ્યા જઈ ભગવા ભેખનો બારીથી ઘા કરી નાખો ને બે પાસા આવ્યા બાપુ જીવા ત્યાં સુધી આખા ભાવનગર કીધું જો ભરૂત્રીના દીકરા નીકળ્યા, જો ભરૂત્રીના દીકરા નીકળ્યા, આખા ભાવનગરમાં જીવા ત્યાં સુધી બધાએ કીધું. એટલે આ બહુ અઘરું છે, આ હેલું નથી, હે આ બહુ અઘરું છે સાહેબ. સાધુ થવું એ તો તરવારની ધાર માથે હાલવા સમાન છે બાપ, સાધુ થવું જેવી તેવી વાત નથી, ક્યારેક એનો અખતરો થાય. એટલે હું વાત કરું કે એ ધ્રુપદ ગામ અને છોકરાએ કીધું કે મને મને એકવાર બનાવો કોઈ પાઠ આપો. અને એક દિવસ 10-12 વર્ષ પછી એનો એનો જે પ્રમુખ હતો ને મેનેજર, એને કીધું કે બેટા તારે એક સાધુ બનવાનું છે, ભગવો ભેખ પહેરવાનો છે, આખા આખા શરીરે ભભૂત લગાડવાની છે, જટા મુકુટ બાંધવાનું છે, મૃગચર્મ પહેરવાનું છે, અને તારે બોલવાનું ખાલી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. અને સાહેબ બેસી ગયો, એક તો દશનામ સાધુનું શરીર ભગવો ભેખ મૃગચર્મ ધારણ કર્યું, અને દ્રુપદના ચોકમાં છોકરો બેઠો પણ પોતાના હૈયાની માઇલ પર આમ હતી ને લગ્ની હતી, અને ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય ત્રણ વખત ત્યાં બોલ્યો સાહેબ, ત્યાં તો ધાંધી લાંગ ધીધકણ ધીધકણ બ્રહ્મરંદ્રની માઇલ પર ઋણોકાર મંડી ગયો હતો. જડેશ્વર બિરાજમાન, મહાદેવ બિરાજમાન, ગલ વિશાલ મુંડન માલા ધર્મ ભક્ત પ્રણત પાલ નામ રટત સોનિયાલ કાટત ને કાલ ફંદ દીન દયાલા
સ્વરૂપ શોભે યોગી સ્વરૂપ સહત પ્રકાશિત ધૂપ ધુર્જટી અનુપ ભસ્મ લેપન ધારી સુંદર મૂર્તિ સમ્રાટ હરતમ સુખ જોડી નાથ ભજલે રે મન ભીમનાથ કંકર ભારી રુધિર ભજલે રે મન ભીમનાથ કંકર ભારી રુધિર ભજલે રે મન અને બાપુ ઓમ નમઃ શિવાય નો જ્યાં નારો કર્યો અને સાહેબ બ્રહ્મરંદ્રની માઇલ પર ઋણુંગાર મંડી ગયા થાવ. હજારો વર્ષ સુધી સંતો સમાધિ ચડાવે અને જે પ્રાપ્ત ન થાય એ પાંચ પંચાક્ષર મંત્રનો જ્યાં જાપ કર્યો ને પાંચ વખત ત્યાં એ બ્રહ્મરંદ્રની માઇલ પર ઋણુંગાર મંડી ગયા થવા અને સમાધિ લાગી. એટલે ઓલા ખેલ તો પાંચ મિનિટ નો હતો. એટલે ઓલા ખેલનો માણસ હતો ને કીધું ઉભા થા ભાઈ ઉભા થા હવે ખેલ ખખડાયો આમાં હલબલાયો પણ કોણ હલે ને કોણ બોલે. શરીરે શરદી ઢળી ગઈ, નાડીઓ હાલતી બંધ થઈ ગઈ. પછી તો લોક રિવાજ પ્રમાણે માણસોને બોલાવ્યા કે ભાઈ આ શું થયું કે બાપા હુમલો હુમલો. અત્યારે મારો બેટા હુમલા બાપુ ફટાકે આવે હો. હા, માણાની બીડી જગતી રહીને ભાઈ ઓલવાઈ જાય એવા હુમલા મારા બેટા. પહોંચીતાને ખબર ન પડે. એક જગ્યાએ હુમલાને ખબર કાઢવા ગયા કે શું થયું કે ભાઈનો હુમલો કેટલામો છે કે બીજો. તો એક રહ્યો બાકી એવા આમ ત્રણ વખત પૂરું થાય ને એક બેન ત્રણ એમ કે હુમલો આવી ગયો ગામના માણસો કીધું. એને તો શું ખબર પડે, આને સાધુ સાહીમાં તો બીજી કંઈ ખબર પડે નહીં. પછી દસનામ સાધુનો છોકરો હતો એટલે બાપુ એને સમાધિ આપી. ક્યાં સમાધિ આપી? રામજી મંદિરની બાજુમાં. એ વાત ઉપરથી લાલબાપુ 12 વર્ષ વીતી ગયા અને 12 વર્ષે વિજયગીરી બાપુ જેવો પહોંચેલ મહાપુરુષ આવ્યો છે. પહોંચેલ મહાપુરુષો અને પહોંચેલ મહાપુરુષ કોને કહેવાય? દુખિયારી બાય અને સાધુ સાહેબ એને હાંજ પડે ને ત્યારે દીવ ઉગતા હોય છે. વીરા મારા રહી જાને એ આજુ કેરી રા એ મારે હાંજ રે પડે ને દુખડા. વિજયગીરી બાપુ જેવા મહાપુરુષે હાથમાં માળા લઈ અને હરી હરી નો જ્યાં નાદ લગાવ્યો ભાઈઓ, સુમસામ વાતાવરણ હતું એમાં કાને એને અવાજ પડ્યો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. એટલે બાપુ એ થયું કોક છે ખરું ભાઈ, પણ ભૂત પ્રેત તો એની પાસે આવે નહીં. એને થયું કોઈ ચેતન સમાધિ અહીંયા છે. હવારે ગામને બોલાવીને કીધું ભાઈ અહીંયા કોઈ ચેતન સમાધિ કરી? ના બાપુ, ચેતન સમાધિ અહીંયા કઈ અમારે છે નહીં. બુઢિયાને બોલાવ્યા કે બાપા કાંઈ કોઈ એવું ખરું કે? હા બાપુ, 12 વર્ષ પહેલા એક દસનામ સાધુનો છોકરો છે એ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કરતો ગુજરી ગયો, હુમલો આવી ગયો અને અમે એને સમાધિ આપી દીધી. તેથી પહોંચેલ મહાપુરુષ હતો, સમાધિ વાળવાના એ મંત્ર જાણતા હતા. એને કીધું કે સમાધિ ખોલો, એ મર્યો નથી જીવતો હજી બેઠો છે. હે 12 વર્ષે હો હજી જીવતો બેઠો છે કે હોય? હા હા, સમાધિ ખોલો. સાધુના વેણ ઉપર બધાએ સમાધિ ખોલી અને બાપુએ જ્યાં સમાધિ વાળવામાં કાનમાં મંત્ર ભણ્યો ને બડાક કરતી 12 વર્ષે આંખ ખોલી. આંખ ખોલીને બાપુએ છોકરો એટલું જ બોલ્યો, ખેલ ક્યાં સુધી પૂગ્યો? હે કે ખેલ ફૂગ્યો છે ક્યાં સુધી? આનું નામ સાધુ કહેવાય, આનું નામ ભજન કર્યું કહેવાય ભલા માણસ, આનું નામ ભજન કહેવાય. હરિના ભજનને માટે મારે હેમાળેનો જાવું, હેમાળેનો જાવું હૈડું હેમાળો બનાવવું, આ આનું નામ ભજન કહેવાય. એટલે બારવટિયા બાપુ બારવટિયા વચન ખાતર જીવે અને સાધુ ગુરુના વચન ખાતર જીવે. કાદુ મકરાણીનું બારવટું હાલતું હતું, સોરઠ ગરવો ગિરનાર વડાળ ગામ અને પટેલની દીકરી આણુ વળીને હજી આવી છે. વાડીએ ભાત દેવા જાય ને ઘરેણા પહેરીને જાતી હતી ત્યારે સાસુએ કીધું, વહુ બેટા ખબર નથી એટલા બધા ઘરેણા પહેરીને જાશો તો તારો બાપ કાદુ લૂંટી લેશે. અને બાપનું મેણું માર્યું સાહેબ, ઘરેણા થોડાક બાકી હતા ને ઈ પહેરીને ગયો કે આજ મારે જોઈ લેવું છે કે બાપ દીકરીને લૂંટે છે કે નથી લૂંટતો.
ગાય ભાયો અને બરોબર વગડાની માલપા ગયા ત્રિભેટે બરોબર કાળા માથે મલેરી બાંધેલા ખબાલી માલપા જોટાળી બંદૂક પડેલી અને કદાય બેન લાવ તારા ઘરેણા તમે કોણ છો કાદુ મકરાણી છો કે ના કે મેં કાદુ મકરાણી ના સાગરીત છે કાદુ ક્યાં છે કાદુ તો પહાડની અધોલે છે કાદુ ને બોલાવ્યો કાદુ મકરાણી આવે તો મારા તમામ ઘરેણા આપી દો કાદુ મકરાણી આવ્યો ભાઈ આમ બરોબર આવી ને કાદુ મકરાણી કીધું સડાપ 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 રાઠોડી મોજડી નો અવાજ આવવા માંડ્યો અને કાદુ મકરાણી કીધું કે આય બેન જલ્દી લાવ તારા ઘરેણા અમે વાતો કરવાના માણા નથી માથે મોતના મળીર બાંધીને ફરીએ છીએ પણ એ પટેલની દીકરી દુર્ગા બની ગઈ સાહેબ જગદંબા બની ગઈ અને હામાં ત્રણક ડગલા ભરીને કીધું તું કાદુ મકરાણી છો હે તું કાદુ મકરાણી છો હા પણ ત્યાં તો મર્દ શિર પર નવાય મર્દ બોલી પહેચાને એટલા બધા ઘરેણા પહેરીને કોઈ નીકળે ખરું પણ મારી સાસુએ મને મેણું માર્યું કે તારો બાપ કાદુ લૂંટી લેશે હું જોવા માટે આવી છું કે દીકરીને બાપ લૂંટે છે કે નથી લૂંટ આટલી વાત કરીને ત્યારે કાદુ મકરાણીની આંખમાંથી આંહુની ધાર છૂટ્યો હોરટની ધરતી ભીંજાવ મનાણી તલવારની અણિયા જેનો આંખનો ખૂણો ભીનો ન થાય કાદુ રોવે છે સાહેબ એક મુસલમાનનો દીકરો કાદર બખ્ત રોવે છે સાહેબ આ સામાન્ય આ પ્રેમ તો દરેકનો હોય ને બાપુ પ્રેમ તો બધા કરી શકે આપણે ધર્મની વ્યાખ્યા બહુ ટૂંકી કરી છે ધર્મ તો આકાશ જેવડો છે ફરજમાં જેને એમ કહેવાય છે ફરજમાં જેનો દર્શન કરે એનું નામ ધર્મ છે પોતાની ફરજ જે બજાવી એ ધર્મ છે કાદર ભક્તની આંખમાં આંસુડો બેટા તારે હાહુએ મેણું માર્યું હલબલી ગયો બેટા બીજું મારી પાસે કાંઈ નથી હું તો ગરીબ બાપ છું હું તને શું આપી શકું પણ આમ કરીને આમ બરાબર નજીક નોંધી પોતાના સાગરી તો અમે ગામ લૂંટું કાંઈ છે પડ્યું કે બાપુ કાંઈ નથી હિમાલય જેવડો નિહાહો નાખીને એટલી વાત કરી કે આ બાપ તો પાણાના ઓશિકા કરીને હોવા વાળો બાપ આ બાપ તો મોતનો મુલેર બાંધીને ફરવા વાળો બાપ બેટા મારી પાસે કાંઈ નથી આજ જો ગામ ભાંગ્યો હોત તો ખબર પડત કે હોરઠનો એક બારવટીયો બાપ દીકરીને મળ્યો હતો ગાડા ભરી ભરીને સોનું ચાંદી તારે ઘરે આપી દેત બેટા હોનાની વીંટી છે એક મારી અને 51 રૂપિયા છે લે બેન હોનાની વીંટી લેતી જા 51 રૂપિયા લેતી જા તારે સાસુને જઈને કહેજે કેટલી વસ્તુ મારા બાપ કાદુએ મને કાપડામાં આપી છે આ ભારતી ભૌમને વંધુ તો નહીં આવડી ધન્ય હો ધન્ય સવરા ત્યારે આપણને એમ થાય કે આ બધા પ્રસંગો કેવા અદભુત લખ્યા છે મેઘાણીએ તમે જો આ સાધુ રાણીમાં રૂડીમાંની જગ્યા અમારી સોરઠની મીરા અને રાધાનો અવતાર ન્યા અમારો કેશવાનાથ બાપુ અમારા હાડાતણ પાડાના ચારણ અમારે હાડાતણ પાડાની નાથ છે એના કેશવાનાથ ગુરુ છે એ કેશવાનાથની જગ્યા કાતરોડી કેશવાનાથ પૂર્વાશ્રમના ચારણ હતા પછી સંત થઈ ગયેલા સાધુ થઈ ગયેલા એ કેશવાનાથ રાણીમાં રોડીમાં પાસે જાય છે સાહેબ જો તો ખરા આ સાહેબ ભગવાનને આટીએ વાળ્યો છો અખિલ બ્રહ્માંડના માલિકને રાણીમાં રોડીમાં રાજી થયા ઓહો મારો બાપ આવ્યો કેશવાનાથ આવ્યો રોકાણા સત્સંગ કર્યો આજ કેશવાનાથ લાડવા ખાઈને પછી જવાનું છે પ્રસાદ લઈને ભલેમાં બનાવો લાડવા ડબ્બામાં જોયું લોટ નહીં એટલે કીધું કે માં કેશવાનાથ ભારી કરી લોટ નથી હવે દળનું દળાવવા જવાનું કેમ થશે બાજુમાં ગામ દળનું દળાવવા જવાનું એના સેવકનું ઘર હશે ને રાણીમાં રોડામાં જગ્યાનું દળનું દળાતું છે ત્યાં
કેશવાનાથે કીધું લાવો માં હું જાઉં, અને કેશવાનાથ દળનું દળાવવા ગયા ને, દળનું દળાવીને આવ્યા, લાડવા બનાવ્યા. સાંજે રાણીમાં રોડીમાં પિત્તળની એક ભગવાનની મૂર્તિ રાખતા, શ્યામ સુંદરની, એ મૂર્તિની સેવા કરતા હતા. પથારી બિછાવે, ઓસિકો મૂકે, ધડકલું પાથરે, અને રાણીમાં રોડીમાં પિત્તળની મૂર્તિના પગ દબાવતા ને બાપુ, એ મૂર્તિમાંથી હુંકાર શબ્દ આવ્યો. મૂર્તિમાંથી આમ થાકેલા હોય ને ઠાકર, એવો નિહાહો આવ્યો. રાણીમાં રોડીમાં, કેમ ઠાકર તમારી તબિયત બરાબર નથી? પિત્તળની 1.5 કિલોની મૂર્તિ, તેથી મૂર્તિમાંથી અવાજ આવીને કીધું હતું કે તમે જેને દવનું દળાવ મોકલો હતો ને, એને મને ઘોડો બનાવ્યો હતો. અરે તો તમે જુઓ સાહેબ, આ ઠાકર તો તમે જો, આ ગીતાનો ન્યાય છે, આ મારી ખીચાની વાત નથી. ગીતામાં ભગવાને લખ્યું છે કે જેવી રીતે લોકો મને ભજે છે હું એને એવી રીતે ભજું છું. હે કે તમે જેને મોકલો હતો ને, એને મને ઘોડો બનાવ્યો હતો. સાહેબ તમે તો જુઓ, આ સંતોની સોરઠના, સંતોની તાકાત કઈ કમાણી હશે. અખિલ બ્રહ્માંડ નાથને જેને આટીએ વાળ્યો છે, ભગત બાપુને કહેવું પડ્યું છે, મારી તારા કેટલા એ જન્મ. બાપુ આજ પ્રાણ પ્રતિષ્ઠા છે, જીવની ત્રણ ગતિ, જીવની ત્રણ ગતિ. એક જીવ મુમુક્ષુ જીવ, એને એક જ ધંધો, ક્યાંથી પૈસા મળે, પછી ગમે એટલું માણસ નુકસાન થવું એટલું થાય. બીજો જીવ છે સાધક જીવ, એને પૈસાની પરવાર નહીં, પોતાના જીવની પરવાર, કારણ કે સાધક મરી જાય પછી સાધના કોણ કરે, એટલે એને જીવ વાલો. અને ત્રીજો જીવ છે સિદ્ધ જીવ, એને પૈસાના બાપની હારી બાર નહીં, અને પોતાના જીવની હારી બાર નહીં, એને પ્રતિષ્ઠાની પડી છે. મારી પ્રાણ ન જાવે, મારો પ્રાણ ભલે વયો જાય પણ મારી પ્રતિષ્ઠા ન જાવી જોઈએ, મારે ગુરુની જગ્યા ભૂંડી ન લાગવી જોઈએ, મારો પ્રાણ ભલે વયો જાય. આ સિદ્ધ જીવ, એટલે એક જીવ છે એ મુમુક્ષુ જીવ છે, બીજો જીવ છે સાધક જીવ છે, અને ત્રીજો જીવ છે એ સિદ્ધ જીવ છે. ઓલાને પૈસાની પરવાર, ઓલાને પ્રતિષ્ઠાની પરવાર, અને ઓલાને પ્રાણની પરવાર. આ પ્રાણ અને પ્રતિષ્ઠા બે ભેગી થાય, એટલે સાધક અને સિદ્ધતા બે ભેગી થાય ને ત્યારે પ્રતિષ્ઠા થતી હોય છે બાપુ. એવી પ્રાણ પ્રતિષ્ઠા છે. મોરબી ની વાણિયા મચુ પાણી જાય, પાછળ રે શિવાજી ઠાકોર સોડા પાવા જાય. એટલે ભાઈ સોડા પાવા નહીં, આ ઘોડા પાવા જાય. એટલે તરત જ આપણને કઈ સોડા પાવા, ઘોડા પાવા, મૂળ તો પાવાની વાત છે, એની આગળ વાત હું કરવી તમે વિચારતો. પણ મેઘાણીને યાદ કરું ત્યારે એક પંક્તિ હું ગાયા કરું છું, સંતોનો, સંતોનું સાનિધ્ય હોય તોય ગાઉં છું. તમે જુઓ આ હાલડું છે ને, આ હાલડું શંકરાચાર્યનું હાલડું છે. શંકરાચાર્ય મહારાજની પ્રતિષ્ઠા છે ને બાપુ, આદ્ય જગતગુરુ શંકરાચાર્ય મહારાજની પ્રતિષ્ઠા છે. મનોબુદ્ધિ અહંકાર ચિંતા નાહમ ન ક્ષત્ર જીહવે ન ચ ઘ્રાણ નેત્રે ન ચ વ્યોમ ભૂભિન્ન વાયુર્ તેજો ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, ઈ શંકરાચાર્યની હું વાત કરવા જયારે જઈ રહ્યો છું ત્યારે
જગદગુરુ મહારાજની આદ્ય જગદગુરુ શંકરમ શંકરાચાર્ય છે, શંકરનો સિદ્ધો અવતાર. શ્રીંગેરીની માલપાજે જન્મ્યા, ધર્મ ઉદ્ધાર કરવા માટે સાહેબ આખા વેદને આખા શાસ્ત્રને જાતે રુદ્ર શિવા તનુર ઘોરા પાપ કાશની આ પાલીતાણાના જૈન તીર્થ, જૈનનું મોટું તીર્થ છે. ભગવાન મહાવીર બાપુ નીકળતા ને ત્યારે શિકારી માથે આમ બાણ હાંતે, શિકારી પક્ષીને માથે, પક્ષીને માથે દયા આવી જતી હતી અને બાણ મૂકી દેતા હતા, પક્ષીને ઉડીને જવા દેતા હતા. પછી ખબર પડે 100 કિલોમીટર માથે ભગવાન મહાવીર નીકળ્યા હતા, આટલી મોટી ઉર્જા. અને જગદગુરુ શંકરાચાર્ય જ્યાં નીકળે ને, ગાયને મારણ કરવા માટે સિંહ આમ પંજો ઉછાપે અને હમણાં ગાયને મારી નાખશે, પણ શંકરાચાર્ય જ્યાં નીકળ્યા હોય ને ત્યાં પંજો બાળક જેમ પોતાનો હાથ પાછો ખેંચી લે એમ સિંહ પાછો પોતાનો પંજો ખેંચી લે અને ગાયને એમને જવા દે, ત્યારે ખબર પડે કે 200 કિલોમીટર માથે ભગવાન શંકરાચાર્ય વિહાર કરતા હતા. જાતે રુદ્ર શિવા તનુર ઘોરા પાપ કાશીની તયાનો સ્તનવા સંત મયા ગિરી સંતા ભીચા કશી. એ શંકરાચાર્યજી બહુ નાના હતા, 7 વર્ષની ઉંમર, ગરીબ બ્રાહ્મણ પરિવારમાં પોતે જન્મ્યા હતા શ્રીંગેરીમાં. અને માં એક દુર્ગાની મૂર્તિ રાખતા પિત્તળની, સાંભળજો. અને શંકરાચાર્યને કીધી 7 વર્ષની નાની ઉંમર, બેટા શંકર હું મારા પિયરમાં આંટો દઈ આવું. માં તો પિયરમાં આંટો દેવા જા તો મારથી આ સચવાય નહીં ઘર, કે બેટા તારે બીજું કાંઈ નહીં કરવું, આપણે ગાય છે ને, ગાય પાડોશી પાસે દોરાવી અને એનું આમ ગાયનું છાલિયું દૂધનું ભરી માં દુર્ગાની મૂર્તિનો ભોગ લગાડી દેજે અને પછી તું દૂધ પી જાય, એટલું કરવાનું? હા એટલું તો જા તું. અને બરોબર સાંજ થઈ, ગાય દોહન કરાવી અને શંકરાચાર્ય દૂધનો વાટકો પિત્તળની દુર્ગાની મૂર્તિ પાસે જઈને એટલી વાત કરી, માં તું દૂધ પી લે, મૂર્તિ થોડી દૂધ પીવે, એ માં તું દૂધ પી લે. મૂર્તિ કાંઈ બોલી નહીં, તું મારી માં પાતી હતી અને અત્યારે નથી પીતી માં તું? પણ શંકરાચાર્ય બાળકે હઠ લીધી, એ માં તું દૂધ નહીં પીવે ત્યાં સુધી હું બ્રાહ્મણનો દીકરો છું, ત્યાં સુધી હું જળ નહીં પીઉં, કે ત્યાં સુધી હું જળ પીશ નહીં. પણ આ માં છે સાહેબ, માંથી થોડું સહન થાય. આખો જગનો એ આધાર એની આંગળીરજી અને એનું હૈયું હેમંત કેરી ઘેલ જો જનની જોડ જગે નહી જડે. અમારા સુરેશભાઈ માધુભાઈ ડાયાભાઈ ને પરમ પૂજ્ય માતાજીની કાલ તિથિ છે એટલે એને હું શ્રદ્ધાંજલિ આપી દઉં. હું 4 નો દીકરો એટલે એનો હું બાળક છું. જનની ની જોડ સખી નહીં જડે રે લોલ, એટલે માં દુર્ગા થી સહન ન થયું. બાપુ એક હાથમાં અભય મુદ્રા અને બીજા હાથમાં વર્ત મુદ્રા જેને ધારણ કરી છે ઈ માં ભગવતી બ્રહ્માંડ ભાંડોદરી દુર્ગે સ્મૃતા હરસી ભીતિ મશેષ જંત સ્વસ્થ સ્મૃતા મતિ મતિ વિશુભામ દાસી દારિદ્ર્ય દુઃખ ભય હરણી કાત્વદન્યા સર્વોપકાર કરણાય સદાનંદ ચિત્તા ભગવતી ભવાની એ ભગવતી દુર્ગાએ. શંકરાચાર્ય નું દૂધનો કંચોળો લઈ અને મોઢે મૂકીને ઘાટ 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 કરતી આખો દૂધનો કંચોળો પી ગયા. દૂધ પી ગયા પછી પાછા રડવા માંડ્યા શંકરાચાર્ય. દુર્ગાજી માથે હાથ મૂકીને કહે છે, બાપ શંકર શું કામ રડવા માંડ્યો? માં હું એટલા માટે રડવા માંડ્યો કે મારી માં દૂધનો ભોગ લગાડતી ને ત્યારે અડધું મારા માટે રાખતી હતી, તું તો હમુળગું પી ગઈ, હવે મારે શું પીવું? સાહેબ તેથી દુર્ગાએ શંકરાચાર્યના ખોળામાં લઈ પોતાનું વક્ષસ્થળ ખોલી અને પ્રથમ સત્કાય વિના દૂધ પાયા ખોળ લે ખેલવ્યા બાલને માવડી. અને ઈ શંકરાચાર્ય પછી ગાયું છે, વિવાદે વિષાદે પ્રવાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે શત્રુ મધ્ય અરણ્ય શરણ્ય સદામાં પ્રપાહી ગતિસ્તમ ગતિસ્તમ ત્વમેકા ભવાની અને પ્રથમ વ્યામ પુત્રાસ્તે જનની બહવ સંતિ સરલા કુપત્રો જાયત કોચત પિકુમાતા ન ભવતી. છોરો કછોરો સાંભળ્યા છે, માતા કોઈથી કુમાતા ન થઈ શકે. આ આદિ જગતગુરુ શંકરાચાર્યની પણ અહીંયા પ્રતિષ્ઠા થઈ છે, એને પણ કોટી કોટી આપણે વંદન કરી. હે મહારાજ બાપ, હિન્દુ ધર્મનો ઉદ્ધારક 35 વડે જેને દિગ્વિજય કરેલો હિન્દુસ્તાનનો, એ શંકરાચાર્યને વંદન કરીને મને એક ફરમાશ આવી છે, બે કડી હું અહીંથી
રજૂ કરી દઉં. નાભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે જીજાબાઈ ને સમાજ અમારા જેકે ને બધા બેઠા છે ને, એણે મને કીધું કે શિવાજીનો હાલડો ગાજો. પણ મારે વાત એ કહેવી છે બાપુ કે શિવાજી ઊંચું નથી થવાતું. શિવાજી તમે એવું નહીં માનતા કે શિવાજી ફક્ત સુરવીર હતા, શિવાજી સંત હતા. શિવાજી ગુરુ વચન માટે જીવ્યા છે. શિવાજી રામદાસ સમર્થ રામદાસજીની સાનિધ્યમાં આખી જિંદગી વિતાવી છે. એ શિવાજીના અનેક પ્રસંગો, પણ એક પ્રસંગ મારે અહીંથી જય હો. બાપુ એ શિવાજીના બાવા આમાંથી ઓલા કેલા પાકા કરીને બાપુ આવશે ભજન. એ છત્રપતિ શિવાજીને ત્યાં બાપુ રામદાસજી ભિક્ષા લેવા માટે ગુરુ ગયેલા. સ્વામી રામદાસજી ભિક્ષા લેવા માટે ગયા એટલે શિવાજીને એમ થયું કે આને આપું હું, ગુરુને શું આપું ભિક્ષામાં. એટલે શિવાજી મહારાજે એક ચિઠ્ઠી લખી રામદાસજીને ત્રાંબળીમાં નાખી. એટલે ગુરુજી કહે કે બાપ શિવા, હું કાંઈ ચિઠ્ઠી લેવા માટે નથી આવ્યો, હું તો ભિક્ષા લેવા માટે આવ્યો. તારા ઘરમાં અનાજ હોય તો આપ કે. બાપુ ચિઠ્ઠી વાંચો તો ખરા. ચિઠ્ઠી જ આમ બરાબર રામદાસજી વાંચી તો ચિઠ્ઠીમાં એવું લખ્યું હતું કે મારું સમગ્ર મહારાષ્ટ્ર, મારું સમગ્ર રાષ્ટ્ર હું આપને હાથથી આપી ચૂક્યો છું. અને હું આપતો બાપ. અને રામદાસજીને તું કહે ભાઈ આ સાધુનું કામ રાજ કરવું, સારી કરી શિવાજી બાપ, આ મારું કામ નહીં.
તને પાછો કહે, હવે હાથીના દંતો સળ પાછા ન જાય, હું ક્ષત્રિયનો દીકરો છું, સાધુને આપ્યા પછી પાછું લઉં, કે તો મારું ગુરુ વચન એક સાંભળ, રાજ મારું ને, હા રાજ મારું, પણ રખેવાળું તારે કરવું પડશે, પણ બાપુ એમ રખેવાળું નહીં કરું, આ તમારું ભગવ વસ્ત્ર છે ને તમારે ખભે, એમાંથી મને લીલો ચીરીને આપો, એની હું ભગવી ધજા બનાવું અને એ ભગવી ધજા લહેરાવું, જગતને ખબર પડે કે રાજ શિવાજીનું નથી, રાજ તો ગુરુનું રાજ છે, એના સંતનું રાજ છે. તારું હિંદવાણો જોવે વાટ રે શિવા, હિંદવાણો જોવા આવજે રે મારા કેસરી રે, તારું હિંદવાણો જોવે વાટ રે શિવા, હિંદવાણો જોવા જાગી વેલો આવ્યો બાલુડા, માને હાથ દેત બંધાવા, જાગી વેલો આવ્યો શિવાજી, તિલો માના લોય નો લેવા, દુશ્મન પાડી દેવા માટે શિવાજીને તરીકા કર્યા. શું કર્યા? શિવાજીને યુદ્ધમાં જીતી શકાય એવું હતું નહીં. પછી એણે એવું કર્યું બાપુ, એક શરાબ અને સુંદરી બે વસ્તુ એવી છે ગમે એવો પડી જાય. ફોનાના પાત્રમાં શરાબ મોકલ્યો દારૂ, એટલે શિવાજીએ કીધું કે મારા સમર્થ ગુરુએ ના પાડી છે. શિવા સુરસરી જલકૃત વારુની જાણના અને સંત ન કરી તે કદી પાના, ગંગાજળ માંથી બનાવેલો હોય તો સંત કોઈ દી એનું પાન ના કરે દારૂનું. તુલસીદાસજી તો નામ નહોતા લેતા, સુરસરી જલકૃત વારું જાણા, એટલે એ મારાથી અડાય નહીં. પણ સુંદરીને મોકલીને મરક 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 દાંત કાઢતા કાઢતા આવ્યા, અને શિવાજી આમાં જે હામું જોયું, તે શિવાજીએ દાંત કાઢીને એટલી વાત કરી કે તમે તો બહુ ઉજળા છો અને મારો વાન શામ છે. શિવાજીનો વાન થોડોક શામ હતો, એટલે શિવાજી કીધું કે મારો વાન શામ એટલા માટે છે કે મારી માં જીજાબાઈ શામ હતા ને, એટલે હું શામળો થયો છું. હે મારી માં, બીજા જન્મમાં તું મારી જીજા થાય છે, હું તારા જેવો ઉજળો બની જાઉં. આ શિવાજી થઈ શકે. રાતે બાંભોળ ભવાની શિવા તેજી હાથ રેવાની, રાતે બાંભોળ ભવાની શિવા તેજી હાથ રેવાની, રાતે શિવા તેજી હાથ રેવાની અને રાતે બંભોળ ભવાની. ચારણ અને બારોટ બાપુ ભગવાનના દરબારની માલિપા, શાસ્ત્ર પુરાણ તમે વાંચજો કે ભગવાનના દરબારની માલિપા, સ્કંદ પુરાણ તમે વાંચજો, કાશીમાં ભગવાન શંકર પહેલા વહેલા આવ્યા ને ત્યારે એને ગર્ભગૃહમાં ચારણે સ્તુતિ કરી છે, એમાં સ્કંદ પુરાણ કહે છે. ભગવાન કૃષ્ણના ગીત ગાંધર્વો ચારણોએ ગાન કર્યું છે, એટલે બારોટ અને ચારણ એ તો દેવની કક્ષામાં, ભગવાનના ઇન્દ્રલોકમાં સ્વર્ગલોકની માલિપા, પણ અમે ગાન અમે કર્યું છે, ગાવાની અમારી આદિ પરંપરા રહી છે, અને હજી અમે તેદનો એ જ ધંધો કરીએ છીએ, બીજો હજી બદલાયો નથી બાપુ, એનો એ રાખ્યો છે. હા, અને મોંઘાઈ નથી થયા, તમે જો મોંઘા અમે થયા જ નથી. હા, તમે જો દરબારને ઘીરે અમારા માલધારી સમાજમાં, આયર સમાજમાં, કાઠી દરબારમાં બાપુ ચારણ બારોટ જાય તો ઘોડાનો દાન આપે તો ઘોડો તો 2 લાખનો થાય અત્યારે, અને ભેં આપે તો ભેં 1.5 લાખની થાય, તો 1.5-2 લાખ રૂપિયા લઈએ તો એમાં કંઈ ખોટું નથી ને. અમે ધંધો ભાવ વધાર્યો જ નથી ભાઈ, અમારો ધંધો આનો આ ભાવ હાલો આવે છે, પણ એક વાત, ભાવની વાત તો ક્યાં છે, પણ કૃપા આવા સંતોની છે કે સંતોના સાનિધ્યમાં જેટલી ઘડી બોલાય એટલી ઘડી મારા બાપ ધન થઈ જાય. કૃપા સિંધુ તેરી મેં કૃપા ચાહતા હું, કે હુઈ કસુર કી ક્ષમા ચાહતા હું, ઉધારી મેં બીતી મેરી આધી ઉમર, જીવન મેં અબકુશ જમા ચાહતા હું, બહુત કી હે મેને બે ફજુલ બાતે,
અબ જપે જાપ તેરા એસી જુબા ચાહતા હું, જપે જાપ તેરા એસી જુબા ચાહતા હું. લક્ષ્મણભાઈને ફરી વાર વિનંતી કરો, બાપા આવે અને આવો સુંદર સંતવાણીનો ડાયરાની મોજ લેવરાવે. લક્ષ્મણભાઈ બારોટ હસ્તુ સારંગે સારંગ ગ્રહ સારંગ ગ્રહ આયો સારંગ ધામ મેં મુખ કો મુખ કો મુખ કો સારંગ જો કરું દિલ કો સારંગ ગાય એક પુષ્પમ એક બીલી પત્રમ એક લોટા જલ કીધાર દયાલુ બીજ કે દેત ચંદ્રમૌલી ફલ જાર વ્યાગંબરમ ભસ્માંબરમ જટા ચોટલી વાસમ જમાઈ બેઠે કૃપા સિંધુ કૈલાસ કૈલાસ કે નિવાસી નમ બાલ 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 આયો સરંગ તિહાર સંભુગાર નમ બાલ બાલ નમ બાલ બાલ આયો સરંગ તિહાર સંભુગાર એ તહર ગાર 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 એ તબલો થોડા બોલ નમ બાલ બાલ
मांगा जिन्हें बचा बड़ा है तेरा दाएगा बड़ा है तेरा दाएगा बड़ा दादा बड़ा है तेरा दाता बड़ा दाता आयो शरण तिहारे बखान क्या करूं राखों के घेर का कपटी भभूत में खजाना बखान क्या करूं बखान राखों के घेर अरे बखान कपटी भभूत में खजाना है गंग भार मुक्ति Thank you.
राजा नहीं दिया तूने मेरे को, बाबू नाम ले एक ही नाम
Thank you.
બાપી મળી છું એ નાની એ ભાઈ પાકી મળી ગઈ છું નિશાની બોલાવે
હાલ પડા શરીર એ ઉપર સોનેરી રંગ મોજડી શિવડાવી મોજડી
Thank you.
કોલેજ
એમાંથી જન્મે આ સંત બનાવ્યા. હા, સંતોના કારખાના ક્યાંય હોય નહીં, દુકાનો હોય નહીં, સંત કંઈ ભાડે ન મળે. જેમ બીજા માણસો ભાડે મળે ને સંતો ભાડે ન મળે. કોકને મારી નાખો તો એ ભાડે મળે. આટલા પૈસા આપીશા નામ કરી નાખજો, એ મળે. પણ કોઈ સંત ભાડે લાવીને તમારા છોકરાને કંઈ શીખવાડી શકે એવા તો માલ નથી. ભાડે આવે નહીં, જન્મે તો એ સંત બને. એનું એવો આવો સંતોનો એવો ન્યાય છે કે સંત જન્મે. એવા મહાપુરુષો જે થઈ ગયા એની વાતો છે. અહીં બેઠા છે ને મહાપુરુષોની આ ભૂમિ છે. બાજુના ખેતરમાં જઈને બેહો ગમે કેજો. હા, બાજુના ખેતરમાં ઢેફા ભાંગો બેઠો, બાકી કાંઈ થાય નહીં. અને અહીં તો તમે ભાંગી જાઓ ને પછી એમાંથી તમને સંત બનાવી દે. હા, તમને પેલા ભાંગી નાખે. ભમરીનો ન્યાય લાગે ચીટ બ્રહ્મનો. ભમરી તો જન્મે નહીં ભાઈ, ભમરી તો બાપુ. એવો એક સંત ટટકો લાગ્યા વિના યળકી ભમરી બનાર ને મહાશિવરાત્રી જુઓ, ગુરુ પૂર્ણિમા જુઓ, હમણાં દત્ત જયંતિ આવશે એ જુઓ. એ આપણા ઘરે ન થાય કઈ, શિવરાત્રી મેળો ઘરે થાય ખરો. ગુરુ પૂર્ણિમા ઘરે ઉજવી શકાય, સંતોનું સાનિધ્ય હોય તો થાય. અને એટલા માટે આવા પુરુષોના ભજનો છે એ સાંભળીને આપણે બહાર પડી જવાય. કેવા ખબર સોન લાવે વાટો પડી આવો બાબુ જોગી રાજા મહારાજા ને અહીંયા નો હોય, ગરીબ ના ઘરે નો હોય, ક્યાંય નો હોય. તો મર્યાદા તમે કયો કોને આવું હોય તો એ મર્યાદા નથી. પણ માતાજી નિહાળે
છોકરા સેવા નથી કરતા, પણ ક્યાંથી કરે? મમ્મી કીધી એટલે ન કરે, કારણ કે એને ખોળા માલીને ધવડાવ્યા નથી ને, એટલે નોકરી બાટલી દીધી, જન્મ એનાથી બાટલી પકડાવે, મરે ત્યાંથી બાટલી બાટલી. હા, જન્મે ત્યારે દૂધની બાટલી પકડાવે અને ઓફિસે વહી જાય, કાંઈ બીજા કામે વહી જાય. હવે છોકરો બાટલી મોટો થયો, કઈ ભલે શું મારે, શું કરી દે, સેવા કરે ખરો, પછી દારૂની બાટલી આવે, છેલ્લે આવે દવાની બાટલી. હા, એ બાટલીમાં ને બાટલીમાં જીવન પૂરું થાય. ઘણા કહેતા કે મૂડી છે કાંઈ, તો મૂડી કાંઈ નથી, કેમ? એક તૂટેલી ખાટલી, ગોદડી ફાટલી, પાણીની માટલી, દવાની બાટલી, આટલી મૂડી અમારી, આટલી આ મૂડી રે, પછી બીજું કાંઈ રે નહીં. ભાઈ કહેવાનો અર્થ માં કહેતા હોય ને એને માટેની વાત છે. અને હું તો એમ કહું છું, તમારા સંતાનને માં કરતા શીખવાડજો, નકર માં શબ્દ વયો જશે ને તો દુનિયામાં કાંઈ નહીં રહે. નકરી મમ્મીઓ ક્યાં આંટા મારશે? મમ્મી એટલે મરી ગયેલી કહેવાય ને, જીવતી થોડી કહેવાય. હું તો આ સંતોને કહું છું, બાબુ આવું આવું કયો કોકને, કે આ માં કહેતા શીખે. હા, એટલે આ વાત માં કે એની વાત છે. Thank you.
નથી વાદળની માં નથી નથી રે વાદળની માં નથી જો તમે કહો લઈએ ભગવાન
અને એવો સંત નો આવ્યો ને ત્યારે યાદ કરતી હોય બેન, શું કે નીકળી જાય તો મળે નહી. પછી જયારે હાલતો થાય ને ત્યાં સાહેલી કે તને ખબર છે કે નહીં કોણ મહેમાન હતું, કે ના મને કઈ ખબર નથી, એ તો તને ખબર ન હતું, યાદ આપું કોણ હતું. શબ્દો નીકળ્યો હૃદયમાંથી ફટ ભૂમી રે ફટ તૂટો પાપ મારી નામ મળવા શબ્દો નીકળે ભાઈ માટે શું છે ખબર, હું થયું મારા છાયા કરું દેહ
બે તહેવાર એવા આવે છે, એક રાખડી પૂર્ણિમા આવે, ગઈકાલે બીજ ગઈ ભાઈ બીજ, જેને બેન ન હોય ને એને તકલીફ પડે. હું તો એમ કહું છું કે કોક દી તાંતણો કોક પાસે બંધાવી લેજો અને પછી એની મજા જોજો. એમ એ મજા જે આવશે તમને, એ ભાઈ બીજ જમવાની મજા આવશે, એ રાખડી બંધાવવાની મજા આવશે. હા, પણ આનો અનુભવ હોય બેનનો એની વાત છે. ઉપરથી જાતું અહીં ક્યાં વાત, ભગવાન શ્રીજી મહારાજ ની યાદ કરે છે ગોપીચંદના. હે જડેશ્વર મહાદેવ, આજે સુધી કઈ માગ્યું નથી, ઘણું આપ્યું છે, આપવામાં કઈ બાકી નથી, પણ એક ઈચ્છા છે, શું? કાકા શબ્દ ખાયો ચુન ચુન ખાયો શિવ દર્શન પડી ઘડી ઘડી કડી મને બહુ ગમે. હું તો એક પંથી પ્રવાસી મારા જન્મે છે ત્યારે એટલો જ આવે,
જાય ત્યારે રોજ જાય. આ બધી માથાકુર દોષમાં છે. રસ્તે આવેલા જતા હોય ભેગા થઈ જાય એવી વાત છે ભાઈ. હા, રોડ માં તો નીકળી ગયું. તમારે જવું હોય તમે જતા હોય રસ્તા મળી જાય. જ્યાં હોતી એને સ્ટેશનમાં ત્યાં ભેગો રહી નખો પડે પછી તમને ગમે નહીં. વાવો થાય કઈ હું તો પ્રવાસી મારો ક્યો નથી એમ નથી.